विद्यार्थी मित्रों, आ वीडियो में अपने चैप्टर नंबर 1 गण नो टेक्सबुक में आपेलो स्वाध्याय 1.6 ना उकेल ने चर्चा करी। अपने स्वाध्याय 1.6 में पहला प्रश्न अपने आप्यो, जो बे गण एक्स अने वाई माटे एन ऑफ एक्स इज इक्वल टू 17 अने एन ऑफ वाई इज इक्वल टू 23 एन ऑफ एक्स योग वाई इज इक्वल टू 38 तो एन ऑफ एक्स छेद वाई शोधो। आ प्रमाणे आप्यो छे मित्रों। आगळ पण आपणे वात करी छे के गणना सभ्योनी संख्या शोधवा माटेना तमाम प्रश्नो आपणे वेन आकृतिनी मददथी उकेलशुं। तो अत्यारे मित्रों आपणे बे गण आप्या छे एक्स अने वाई, અને વેન આકૃતિમાં આપણે રજૂ કરીએ અને આપણે કહીશું સાર્વત્રિક ગણ્યો એક ગણ એક્સ છે અને બીજો ગણ વાય છે, એન ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 17 આપ્યો, એન ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 23, એન ઓફ એક્સ યોગ વાય ઇઝ ઇક્વલ ટુ 38 एन ऑफ एक्स छेद वाई अपने शोधवानु छे। तो एन ऑफ एक्स छेद वाई शोधवानु छे, अपने आगळ चर्चा करी छे के आ रीते वेन आकृतिनी मददथी प्रश्नो उकेलवा होय तो हमेशा छेदगणना सभ्य अपने पहेला लखवाना होय। अत्यारे एक्स छेद वाई ना सभ्योनी संख्या शोधवानी छे, पण अपने एक्स छेद वाई ना सभ्योनी संख्या पहेला लखवानी छे। तो एन ऑफ एक्स छेद वाई शोधवानुं छे अने आपणे जोईए छे तो आपणे धारी लईए, धारो के एन ऑफ एक्स छेद वाई बराबर एक्स लखी दईए अहींया, धारो के एन ऑफ एक्स छेद वाई बराबर एक्स, एन ऑफ एक्स छेद वाई बराबर एक्स छे धारी लईए। हवे मित्रों एन ऑफ एक्स बराबर 17 आप्युं छे, 17 એટલે ગણ એક્સ ના સભ્યની સંખ્યા 17 છે, એમાંથી અહીંયા એક્સ આપણે ગણી લીધા છે તો આ જગ્યાએ આપણે લખવા પડે 17 માઇનસ એક્સ। આ ટાઈપનો દાખલો આપણે ઉદાહરણમાં સમજાવી દીધો મિત્રો। ગણ વાયના સભ્યોની સંખ્યા 23 છે, ગણ વાયમાં 23 સભ્યો છે, એમાંથી એક્સ ની ગણતરી થઈ ગઈ તો અહીંયા લખવું પડે આપણે 23 ઓછા એક્સ। હવે એક્સ યોગ વાય આ જે સભ્યો છે આ ભાગ એ એક્સ યોગ વાય કેવા છે, અને એક્સ યોગ વાય ના સભ્યોની કુલ સંખ્યા 38 છે, એટલે આ બધા સભ્યોનો સરવાળો કરો, બધાની ગણતરી એક વખત કરવાની છે આપણે, તો એનો સરવાળો 38 થાય છે। આપણે લઈ લઈએ અહીં 17 માઇનસ એક્સ પ્લસ એક્સ પ્લસ 23 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 38 આ પ્રમાણે થયું, માઇનસ એક્સ પ્લસ એક્સ ઇઝ કેન્સલ, 23 વત્તા 17 એટલે 40, 40 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 38 એટલે આપણને મળ્યું એક્સ ઇઝ ઇક્વલ ટુ 40 માઇનસ 38 ઇઝ 2, એટલે એક્સ ની કિંમત આપણને 2 મળી, એક્સ એટલે જ એન ઓફ એક્સ છેદ વાય, તો એન ઓફ એક્સ છેદ વાય બરાબર 2 આવે। નેક્સ્ટ દાખલા નંબર 2, જો બે ગણ એક્સ અને વાય માટે એક્સ યોગ વાય માં 18 ઘટકો છે, એક્સ માં 8 ઘટકો અને વાય માં 15 ઘટકો હોય તો એક્સ છેદ વાય માં કેટલા ઘટકો હશે? મિત્રો આગળનો દાખલો છે, આગળના દાખલામાં સંકેતમાં આપ્યો હતો એન ઓફ એક્સ યોગ વાય એ પ્રમાણે લખ્યું। ત્યારે એક્સ યોગ વાયમાં 18 ઘટકો, એક્સમાં 8 ઘટકો, વાયમાં 15 ઘટકો હોય તો એક્સ છેદ વાયમાં કેટલા ઘટકો હશે એવો પ્રશ્ન છે। વેન આકૃતિથી જ આપણે એને ઉકેલીએ, બરાબર? આ સાર્વત્રિક ગણ યુ છે એમ કહીએ, બે ગણ છે આપણી પાસે, ગણ એક્સ અને ગણ વાય। હવે એક્સ છેદ વાયના ઘટકોની સંખ્યા શોધવાની છે, પણ આ પ્રકારના દાખલા ઉકેલવા માટે પહેલા એક્સ છેદ વાયના સભ્યોની સંખ્યા જ આપણે લખવાની હોય છે,
અને એ જ આપણે શોધવાનું છે. તો આપણે ધારી લઈએ, ધારો કે એક્સ છેદ વાય ના સભ્યોની સંખ્યા એક્સ છે, ધારો કે એન ઓફ એક્સ છેદ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ. હવે ઘણ એક્સ માં આઠ ઘટકો છે, ઘણ એક્સ માં આઠ ઘટકો છે એટલે અહીંયા લખવું જોઈએ આપણે એટ માઇનસ એક્સ. ઘણ વાય માં પંદર ઘટકો છે એટલે અહીંયા આપણે લખવું જોઈએ ફિફ્ટીન માઇનસ એક્સ. હવે આ બધા ઘટકોનો સરવાળો કરો તો એક્સ યોગ વાય ના સભ્યોની સંખ્યા કહેવાશે. પણ એક્સ યોગ વાય ના સભ્યોની સંખ્યા 18 છે તો આપણે લખી દઈએ કે અહીં એટ માઇનસ એક્સ પ્લસ એક્સ પ્લસ ફિફ્ટીન માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 18. આ બધા જ ઘટકોનો સરવાળો એટલે એક્સ યોગ વાય ના સભ્યોની સંખ્યા, અને એ 18 છે. માઇનસ એક્સ પ્લસ એક્સ ઇઝ કેન્સલ, 15 ને 8 23 એટલે આપણને મળ્યું 23 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 18. તો એક્સ બરાબર 23 ઓછા 18, 18 ને 5 23 એટલે એક્સ બરાબર આપણને મળ્યું 5. અને એક્સ એટલે જ એન ઓફ એક્સ છેદ વાય, માટે એન ઓફ એક્સ છેદ વાય બરાબર 5 આન્સર આપણને મળ્યો. નેક્સ્ટ દાખલા નંબર 3. 400 વ્યક્તિઓના સમૂહમાં 250 હિન્દી બોલી શકે છે, 250 વ્યક્તિ હિન્દી બોલી શકે છે, અને 200 અંગ્રેજી બોલી શકે છે, એટલે કે અંગ્રેજી ભાષા બોલી શકે છે, 250 હિન્દી ભાષા બોલી શકે છે. બાકી અંગ્રેજી બધા બોલી શકે, હિન્દી બધા બોલી શકે, હિન્દી બોલો મશો જાય, 200 અંગ્રેજી ભાષા એટલે 250 હિન્દી ભાષા બોલી શકે, અને 200 અંગ્રેજી ભાષા બોલી શકે છે. તો કેટલી વ્યક્તિ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે? 400 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. તો 400 વ્યક્તિઓનો સમૂહ છે, એમાંથી બે સમૂહ બનાવ્યા છે, કે હિન્દી ભાષા બોલી શકે એવી વ્યક્તિઓનો સમૂહ અને અંગ્રેજી ભાષા બોલી શકે એવી વ્યક્તિઓનો સમૂહ. તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે ગણ એ બરાબર હિન્દી ભાષા બોલી શકે તેવી વ્યક્તિઓનો ગણ, હિન્દી ભાષા બોલી શકે તેવી વ્યક્તિઓનો ગણ, અને ગણ બી બરાબર અંગ્રેજી ભાષા બોલી શકે તેવી વ્યક્તિઓનો ગણ. આ પ્રમાણે છે, બે ગણ છે આપણી પાસે. તો વેન આકૃતિ દ્વારા દર્શાવી આપણે અત્યારે હિન્દી ભાષા બોલી શકે એવી વ્યક્તિઓની સંખ્યા 250 છે, એટલે ગણ એના સભ્યોની સંખ્યા 250 છે. અંગ્રેજી ભાષા બોલી શકે એવી વ્યક્તિઓની સંખ્યા 200 છે, એટલે એન ઓફ બી બરાબર 200 છે. આપણે એવું કહે છે કે કેટલી વ્યક્તિ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે, તો એને આપણે વેન આકૃતિથી ઉકેલીએ. આ સાર્વત્રિક ગણ એવું છે, ગણ એ અને ગણ બી આ પ્રમાણે છે. હવે મિત્રો, આપણે પહેલા એ છેદ બી ના સભ્યોની સંખ્યા લખવાની છે. એ છેદ બી ના સભ્યો એટલે હિન્દી અને અંગ્રેજી બંને ભાષા બોલી શકે તેવી વ્યક્તિઓની સંખ્યા આપણે લખવાની છે. પણ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે એવી વ્યક્તિઓની સંખ્યા તો આપણે શોધવાની છે, એટલે કે આપણે એન ઓફ એ છેદ બી આપણે શોધવાનું છે. એન ઓફ એ છેદ બી શોધવાનું છે. તો આપણે ધારી લઈએ મિત્રો કે ધારો કે એન ઓફ એ છેદ બી, એન ઓફ એ છેદ બી બરાબર એક્સ એવું ધારી લઈએ. એટલે
હિન્દી અને અંગ્રેજી બંને ભાષા બોલી શકે તેવી વ્યક્તિઓની સંખ્યા એક્સ છે. હવે 250 વ્યક્તિ હિન્દી બોલી શકે છે. ગણ એના સભ્યની સંખ્યા 250 છે તો અહીંયા લખવું જોઈએ આપણે 250 ઓછા એક્સ. 200 વ્યક્તિ અંગ્રેજી બોલી શકે છે એટલે ગણ બીના સભ્યોની સંખ્યા 200 છે તો અહીંયા લખવું જોઈએ આપણે 200 ઓછા એક્સ. હવે મિત્રો આપણે એવું કીધું છે કે 400 પૈકી દરેક વ્યક્તિ, 400 વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા તો બોલી જ શકે છે, કાં તો હિન્દી બોલી શકે, કાં તો અંગ્રેજી બોલી શકે, કાં તો બંને બોલી શકે. એટલે એ યોગ બી ના સભ્યોની સંખ્યા 400 છે. અત્યારે આપણને એ યોગ બી ના સભ્યોની સંખ્યા 400 આપી છે. હવે એ યોગ બી ના સભ્યોની સંખ્યા 400 છે તો આપણે વેન આકૃતિ પરથી લખી શકીએ કે 250 ઓછા એક્સ વત્તા એક્સ વત્તા 200 ઓછા એક્સ બરાબર 400. આ પ્રમાણે થયું, માઇનસ એક્સ પ્લસ એક્સ કેન્સલ, 250 વત્તા 200 એટલે 450 ઓછા એક્સ બરાબર 400. એટલે આપણને મળ્યું એક્સ બરાબર 450 ઓછા 400 એટલે કે 50. એટલે આપણને એક્સ ની કિંમત મળી ગઈ. એક્સ એટલે જ એન ઓફ એ છેદ બી, તો એન ઓફ એ છેદ બી બરાબર 50. માટે આપણે કહી શકીએ કે હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે તેવી વ્યક્તિઓની સંખ્યા, હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે, હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે તેવી વ્યક્તિઓની સંખ્યા, તેવી વ્યક્તિઓની સંખ્યા બરાબર 50. આ પ્રમાણે મળે. નેક્સ્ટ દાખલા નંબર 4. જો બે ગણો એસ અને ટી માટે, એસમાં 21 ઘટકો, ટીમાં 32 ઘટકો અને એસ છેદ ટીમાં 11 ઘટકો હોય તો એસ યોગ ટીમાં કેટલા ઘટકો હશે? સીધો આપણે મિત્રો વેન આકૃતિ દોરી દઈએ છીએ, લખાણનો આગ્રહ રાખતા નથી, વેન આકૃતિની મદદથી ડાયરેક્ટ આન્સર આપી દઈશું. બે ગણો એસ અને ટી, એક ગણ એસ છે અને બીજો ગણ ટી છે. એસ અને ટી માટે એસમાં 21 ઘટકો, ટીમાં 32 ઘટકો અને એસ છે ટીમાં 11 ઘટકો છે. એટલે આ જે ભાગ છે એસ છે ટી છે એના ઘટકોની સંખ્યા 11 છે. તો આપણે લખી દઈએ આ એસ છે ટીમાં ઘટકોની સંખ્યા 11 છે, વ્યવસ્થિત લખીએ. એસના સભ્યોની સંખ્યા 21 છે તો એસ જે છે આ ગણ એસ એના સભ્યોની સંખ્યા 21 છે એટલે અહીંયા આપણે લખવા જોઈએ 10, એટલે સભ્યોની સંખ્યા 21 થઈ ગઈ. ટીના ઘટકોની સંખ્યા, ટીમાં 32 ઘટકો છે એમાંથી 11 આપણે અહીંયા ગણી લીધા તો બાકીના 22 ઘટકો અહીંયા લખવા જોઈએ કે જેથી ગણ ટીમાં 33 ઘટકો, સોરી ગણ ટીમાં 32 ઘટકો છે તો બાકીના 21 ઘટકો આપણે લખવા જોઈએ કે જેથી ગણ ટીમાં 32 ઘટકો થઈ ગયા. હવે એસ યોગ ટીમાં કેટલા ઘટકો હશે? એસ યોગ ટી એટલે આ બધા સભ્યોની ગણતરી કરવાની આપણે, તો એસ યોગ ટીના સભ્યોની સંખ્યા એટલે એન ઓફ એસ યોગ ટી બરાબર 10 વત્તા 11 વત્તા 21. 10 વત્તા 11 21, 21 વત્તા 21 21 દો 42 એટલે એસ યોગ ટીના સભ્યોની સંખ્યા 42 હશે. નેક્સ્ટ આગળનો દાખલો, દાખલા નંબર 5. બે ગણ એક્સ અને વાય એવા છે કે ગણ એક્સમાં 40 ઘટકો, એક્સ યોગ વાયમાં 60 ઘટકો અને એક્સ છેદ વાયમાં 10 ઘટકો હોય તો વાયમાં કેટલા ઘટકો હશે? અત્યારે આપણે બે ગણો આપ્યા છે એક્સ અને વાય, વેન આકૃતિની મદદથી આપણે એને ઉકેલીએ. ગણ એક્સ અને ગણ વાય બે ગણો છે, ગણ એક્સમાં 40 ઘટકો છે, એક્સ યોગ વાયમાં 60 ઘટકો છે, એક્સ છેદ વાયમાં 10 ઘટકો છે. તો પહેલા આપણે એક્સ છેદ વાયના સભ્યોની સંખ્યા લખી દઈએ. એક્સ છેદ વાયમાં 10 ઘટકો છે એટલે એક્સ છેદ વાયના સભ્યોની સંખ્યા 10 છે. હવે મિત્રો ગણ એક્સમાં 40 ઘટકો છે
ગણ x ના સભ્યોની સંખ્યા 40 છે એટલે આપણે લખવું પડે અહીંયા 30 થઈ ગયા 40 ગણ x ના સભ્યોની સંખ્યા 40 થઈ ગઈ x છેદ y માં 10 ઘટકો થઈ ગયા હવે x યોગ y માં 60 ઘટકો છે એમાંથી 30 ને 10 40 ની ગણતરી થઈ ગઈ x યોગ y એટલે આઠમો ભાગ આ ભાગમાં કુલ 60 ઘટકો છે તો 30 ને 10 40 40 ને 20 60 એટલે x યોગ y ના સભ્યોની સંખ્યા 60 થઈ ગઈ તો આપણો પ્રશ્ન છે કે y માં કેટલા ઘટકો છે આ ગણ y છે મિત્રો તો ગણ y ના સભ્યોની સંખ્યા 20 ને 10 30 બરાબર ગણ y ના સભ્યોની સંખ્યા 20 પણ છે અને આ 10 પણ છે એટલે આન્સર આપી દે કે ગણ y ના સભ્યોની સંખ્યા n ઓફ y ઇઝ ઇક્વલ ટુ 30 એટલે ગણ y ના સભ્યોની સંખ્યા 30 છે એમ મળ્યું નેક્સ્ટ દાખલા નંબર 6 70 વ્યક્તિઓના જૂથમાં 37 કોફી પસંદ કરે છે હા તો મિત્રો આપણે વાત કરતા હતા કે 70 વ્યક્તિઓના જૂથમાં 37 કોફી પસંદ કરે છે 52 વ્યક્તિને ચા પસંદ છે તથા દરેક વ્યક્તિ આ બે માંથી ઓછામાં ઓછું એક પીણું પસંદ કરે છે કેટલી વ્યક્તિઓ કોફી અને ચા બંને પસંદ કરે છે 70 વ્યક્તિઓનું જૂથ છે અને એમાંથી 37 વ્યક્તિ કોફી પસંદ કરે છે તો આપણે એમ કહી દઈએ કે ગણ એ બરાબર કોફી પસંદ કરતી વ્યક્તિઓનો ગણ એ બરાબર કોફી પસંદ કરતી વ્યક્તિઓનો ગણ અને ગણ બી બરાબર ચા પસંદ કરે કરતી વ્યક્તિઓનો ગણ આ પ્રમાણે આપણને આપ્યો છે તો અત્યારે બે ગણ છે મિત્રો વેન આકૃતિ દ્વારા દર્શાવીએ તો આ થયો સાર્વત્રિક ગણ્યું ગણ એક્સ અને આ સોરી ગણ એ અને ગણ બી પ્રશ્ન છે કેટલી વ્યક્તિઓ કોફી અને ચા બંને પીએ પસંદ કરે છે કોફી અને ચા બંને પસંદ કરે મીન્સ કે ગણ એ માં પણ છે અને ગણ બી માં પણ છે એટલે આપણે એન ઓફ એ છેદ બી શોધવાનું છે એન ઓફ એ છેદ બી આપણે શોધવાનું છે તો એના માટે મિત્રો આપણે ધારી લઈએ ધારો કે એન ઓફ એ છેદ બી બરાબર એક્સ કારણ કે એ છેદ બી ના સભ્યોની સંખ્યા તો આપણને જોઈએ જ ના હોય તો ધારીને પણ લખવાની તો એ છેદ બી ના સભ્યોની સંખ્યા એક્સ છે ગણેના સભ્યોની સંખ્યા એટલે કોફી પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા 37 વ્યક્તિ કોફી પસંદ કરે છે તો ગણેના સભ્યોની સંખ્યા 37 છે તો અહીંયા લખે 37 ઓછા એક્સ એટલે ગણ એના સભ્યોની સંખ્યા 37 થઈ ગઈ 52 વ્યક્તિ ચા પીવાનું પસંદ કરે છે તો ગણ બી ના સભ્યોની સંખ્યા 52 છે એમાંથી એક્સ અહીંયા લખ્યા છે તો અહીંયા લખવું જોઈએ આપણે 52 52 માઇનસ એક્સ આ પ્રમાણે રહે હવે આ બે માંથી ઓછામાં ઓછો એક પીણું પસંદ કરે દરેક વ્યક્તિ એટલે કે 70 વ્યક્તિ છે 70 વ્યક્તિ બે માંથી ઓછામાં ઓછો એક પીણું તો પસંદ કરે છે અમુક ફક્ત ચા પીએ અમુક ફક્ત કોફી પીએ અમુક બંને પીએ પણ ઓછામાં ઓછો એક પીણું તો પીએ જ છે એટલે એ યોગ બી ના સભ્યોની સંખ્યા 70 છે એ યોગ બી ના સભ્યોની સંખ્યા 70 છે તો અત્યારે આપણે લખી દઈએ અહીં 37 માઇનસ એક્સ પ્લસ એક્સ પ્લસ 52 માઇનસ એક્સ ઇઝ 70 માઇનસ એક્સ પ્લસ એક્સ ઇઝ કેન્સલ 37 પ્લસ 52 89 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 70
एक्स बराबर मळ्यो आपणे 89 माइनस 17 70 એટલે કે 19 એક્સ બરાબર 19 આવે એક્સ એટલે જ એન ઓફ એ છેદ બી બરાબર 19 માટે આપણે કહી શકીએ કે બંને કેટલી વ્યક્તિઓ કોફી અને ચા બંને પસંદ કરે છે તો કોફી અને ચા બંને પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા બરાબર 19 એટલે 19 વ્યક્તિ બંને પસંદ કરે છે એમ મળ્યો આપણને. નેક્સ્ટ દાખલા નંબર 7. 65 વ્યક્તિઓના જૂથમાં 40 ક્રિકેટ પસંદ કરે છે એટલે કે ક્રિકેટ રમવાનું પસંદ કરે છે. 10 ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ કરે છે. કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ કરતા નથી? કેટલા ટેનિસ પસંદ કરે છે? 65 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક રમત પસંદ કરે છે. 65 વ્યક્તિઓના જૂથની વાત છે અને એમાં બે રમત છે અત્યારે, ક્રિકેટ અને ટેનિસ. તો આપણે એવું ધારી લઈએ, ધારો કે ગણ એ બરાબર ક્રિકેટ પસંદ કરતી વ્યક્તિઓનો ગણ, ક્રિકેટ પસંદ કરતી વ્યક્તિઓનો ગણ, અને ગણ બી બરાબર ટેનિસ પસંદ કરતી વ્યક્તિઓનો ગણ. બે જ ગણ છે અત્યારે. વેન આકૃતિ દોરીને આપણે આપેલી માહિતી અંદર લખીએ તો અત્યારે બે ગણો છે, ગણ એ અને ગણ બી. આ પ્રમાણે હવે મિત્રો, પહેલા આપણે આ બંને રમત પસંદ કરે તે વ્યક્તિઓની સંખ્યા લખવાની છે. તો અહીંયા આપણે આપ્યું છે કે 10 ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ કરે છે. ક્રિકેટ અને ટેનિસ બંને રમત પસંદ કરે તેવી વ્યક્તિઓની સંખ્યા 10 છે. ક્રિકેટ પસંદ કરે છે તેવી વ્યક્તિઓની સંખ્યા 40 છે. ગણ એના સભ્યોની સંખ્યા 40 છે તો અહીંયા આપણે લખવું જોઈએ 30. 30 ને 10 40. ત્યાર પછી કેટલા ટેનિસ પસંદ કરે એ તો આપણે શોધવાનું છે. હવે કુલ 65 વ્યક્તિ છે બાળકો, દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક રમત પસંદ કરે છે એટલે દરેક વ્યક્તિનો સમાવેશ એ યોગ બી માં થઈ જાય છે. એટલે એ યોગ બી ના સભ્યોની કુલ સંખ્યા 65 થવી જોઈએ, કારણ કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક રમત તો રમે જ છે. એટલે એ યોગ બી ના સભ્યોની સંખ્યા 65 છે. એ યોગ બી ના સભ્યોની સંખ્યા એટલે આ બધા સભ્યોનો સરવાળો 65 થવો જોઈએ. 30 ને 10 40. 65 કરવા માટે આપણે લખવું પડે અહીંયા 25. એટલે થઈ ગયા 65. હવે બધા આન્સર આપી શકાય મિત્રો વેણ આકૃતિની મદદથી. પહેલો પ્રશ્ન, માત્ર ટેનિસ પસંદ કરે એટલે ગણ બી, માત્ર ગણ બી માં આવે, પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ કરતા નથી. કેટલી વ્યક્તિ માત્ર ટેનિસ પસંદ કરે, ક્રિકેટ પસંદ ના કરે? તો ટેનિસ કેટલા પસંદ કરે છે? 35. એમાંથી આ 10 બંને પસંદ કરે છે, જ્યારે આ 25 માત્ર ટેનિસ પસંદ કરે છે, ક્રિકેટ પસંદ કરતા નથી. ક્રિકેટ પસંદ કરતા નથી. તો અહીંયા આપણે આન્સર એ પ્રમાણે લખી દઈએ કે માત્ર ટેનિસ પસંદ કરે પરંતુ ક્રિકેટ પસંદ ન કરે તેવી વ્યક્તિઓની સંખ્યા, તેવી વ્યક્તિઓની સંખ્યા બરાબર 25. આ 25 વ્યક્તિ એવી છે કે જે માત્ર ટેનિસ પસંદ કરે છે
ક્રિકેટ પસંદ કરતી નથી. ત્યાર પછી કેટલા ટેનિસ પસંદ કરે છે? ટેનિસ પસંદ કરે એટલે ગણ બીના સભ્યોની સંખ્યા. તો ટેનિસ પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા 25 ને 10 35. તો એ પણ આન્સર આપી દે. ટેનિસ પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા, વ્યક્તિઓની સંખ્યા બરાબર 35. હજુ કોઈ પ્રશ્ન છે? અને 65 વ્યક્તિ પૈકી દરેક ઓછામાં ઓછી એક રમત પસંદ કરે છે, તો એનો ઉપયોગ આપણે કરી લીધો. તો બે પ્રશ્નો હતા જેના આન્સર આ પ્રમાણે મળે, બેના કૃતિની મદદથી. નેક્સ્ટ આગળનો દાખલો, દાખલા નંબર 8. એક સમિતિમાં 50 વ્યક્તિઓ ફ્રેન્ચ બોલે છે, 20 સ્પેનિશ બોલે છે અને 10 વ્યક્તિઓ સ્પેનિશ અને ફ્રેન્ચ બંને બોલે છે. કેટલી વ્યક્તિઓ આ બંને ભાષામાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે? તો આપણી પાસે સમિતિમાં 50 વ્યક્તિઓ ફ્રેન્ચ બોલે છે એવું આપ્યું, 20 વ્યક્તિ સ્પેનિશ બોલે છે, એ સિવાય બીજા કોઈ સમૂહ નથી. એટલે ગણ એ બરાબર આપણે લઈ લઈએ ફ્રેન્ચ બોલતી વ્યક્તિઓનો ગણ, અને ગણ બી બરાબર સ્પેનિશ બોલતી વ્યક્તિઓનો ગણ. આ પ્રમાણે લઈએ, 10 વ્યક્તિઓ સ્પેનિશ અને ફ્રેન્ચ બંને બોલે છે. આપણે વેન આકૃતિમાં દર્શાવીએ, સાર્વત્રિક ગણ યુ, ગણ એ અને ગણ બી. 50 વ્યક્તિઓ ફ્રેન્ચ બોલે છે, 20 સ્પેનિશ બોલે છે, 10 વ્યક્તિઓ સ્પેનિશ અને ફ્રેન્ચ બંને બોલે છે. 10 વ્યક્તિ સ્પેનિશ પણ બોલે છે અને ફ્રેન્ચ પણ બોલે છે, મીન્સ કે ગણ એમાં પણ છે અને ગણ બીમાં પણ છે. હવે 50 વ્યક્તિઓ ફ્રેન્ચ બોલે છે એટલે ફ્રેન્ચ બોલતી વ્યક્તિઓનો ગણ ગણ એ છે, એટલે ગણ એના સભ્યોની સંખ્યા 50 છે. 50 વ્યક્તિઓ ફ્રેન્ચ બોલે છે એવું આપ્યું છે, એટલે ગણ એના સભ્યોની સંખ્યા 50 છે. તો અહીંયા લખવા જોઈએ આપણે 40. 20 સ્પેનિશ બોલે છે, તેમાંથી 10 આવી ગયા છે, તો અહીંયા લખવા જોઈએ આપણે 10, એટલે 20 વ્યક્તિ સ્પેનિશ બોલે છે. હવે મિત્રો, કેટલી વ્યક્તિઓ બંને ભાષામાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે? તો ઓછામાં ઓછી એક ભાષા બોલે મીન્સ કે આ 40 ને 10 એ ગણ એ અને ગણ બી બેમાંથી ઓછામાં ઓછા એકમાં છે, એટલે કે એ યોગ બીમાં છે. અમુક ફક્ત ફ્રેન્ચ બોલે, અમુક ફક્ત સ્પેનિશ બોલે અને અમુક બંને બોલે, પણ આ બધા જ સભ્યો શું કરે છે? ઓછામાં ઓછી એક ભાષા બોલે છે. એટલે આપણે ડાયરેક્ટ આન્સર લખી દે, માટે આ બંને પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલતી વ્યક્તિઓની સંખ્યા બરાબર 40 ને 10, 50 ને 10, 60. તો 60 વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા બોલે છે. તો આ પ્રમાણે મિત્રો, સ્વાધ્યાય 1.6 ના પ્રશ્નો ગણી શકાશે. આપણે દરેક પ્રશ્ન વેન આકૃતિની મદદથી જ ઉકેલ્યો છે. આની સાથે જ આપણું સ્વાધ્યાય 1.6 પૂરું થયું. ઓકે.